નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, જય સોમનાથ. આપણે ધોરણ 8 ની અંદર જે છે ચેપ્ટર નંબર 9, કે જે સૌથી મોટું ચેપ્ટર જે હતું, એ ચેપ્ટર આપણે પૂરું કરેલું છે. હવે આજના આપણા 8 લેક્ચરથી એક નવું ચેપ્ટર સ્ટાર્ટ કરવા જઈ રહ્યા છે. ચેપ્ટર નંબર 12 જે છે એ ઘાત અને ઘાતાંક. તો ઘાત અને ઘાતાંક જે છે એ પ્રમાણમાં પહેલું ચેપ્ટર છે, એટલે પહેલાં લઈ લઉં છું, કારણ કે આના પછીનું ચેપ્ટર જે છે એ ભૌમિતિક આકારોવાળું જે છે અને એક માપન છે. ભૌમિતિક આકારો જે છે એ તમે વ્યવસ્થિત રીતે આકારો ડ્રો કરી અને આકાર જો પ્રત્યક્ષ રીતે હશે તો એ ચેપ્ટર જે છે એ જરાક વ્યવસ્થિત અસરકારક નીવડશે. માપન જે છે એ થોડુંક અઘરું એટલે ટફ ચેપ્ટર જે છે, તો એના કરતાં આ ચેપ્ટર જે છે એ સાવ નાનું, મતલબ કે બે જ સ્વાધ્યાય છે અને પ્રમાણમાં ઇઝી છે. તો શરૂઆત આપણે પહેલાં ચેપ્ટર નંબર 12 કરીએ, ઘાત અને ઘાતાંકથી. તો ઘાત અને ઘાતાંક જે છે એના પહેલાં અમુક નિયમો જે છે એ નિયમોથી આપણે શરૂઆત કરીએ. તો કે અહીંયા જો કોઈ પણ જે સંખ્યા જે છે, માની લો કે આ 2 છે, તો 2 ની અહીં 3 ઘાત લખું છું, તો મતલબ કે આ 2 જે છે એ આધાર છે. શું છે? આધાર. જ્યારે 3 જે છે એ શું છે? એનો ઘાત. બરોબર છે? તો આપણે શું વાંચી શકીએ કે 2 ની 3 ઘાત. તો ખરેખર આ વસ્તુ છે શું? તો કે 2 જે છે એનો 3 વખત ગુણાકાર છે. કેટલી વખત છે એનો? 3 વખત ગુણાકાર છે. તો 2 ની 3 ઘાત કરશું એટલે જવાબ શું મળે છે આપણને? 8. એવી જ રીતના કોઈ પણ બીજી સંખ્યા જેના પ્રમાણિત સ્વરૂપમાં અંદર દર્શાવવી છે એની બી ઘાત અથવા તો એની એમ ઘાત, જ્યાં એ શું છે? આધાર છે, અને એમ જે છે એ શું છે? એની ઘાત. તો પહેલાં તો તમને ઘાત કોને કેવી અને આધાર કોને કેવી એના વિશે તમને વ્યવસ્થિત ખ્યાલ હોવો જોઈએ. કોઈ પણ દાખલાની અંદર 2-4 એક્ઝામ્પલ લઈને આપણે સમજીએ કે માની લો કે આ બધી જ છે, તો અહીંયા આધાર શું થશે? 5. જ્યારે ઘાત કેટલી થશે? 3. એવી રીતના અહીંયા આના વિશે વિચારીએ તો અહીંયા આધાર શું થશે? -3. ઘાત શું થશે? અહીંયા 2. એ જે -8 છે તે એ શું થશે? આધાર થશે, અને 4 જે છે એ શું થશે? એની ઘાત. તો અહીંયા 9 છે એ આધાર થશે, અને -2 જે છે એ શું થશે? એની ઘાત થશે. તો સૌપ્રથમ આપણે પહેલાં સમજ્યા કે આ ચેપ્ટરની અંદર ઘાત અને આધાર જે છે એના વિશે પહેલાં તમને નોલેજ હોવું જોઈએ કે આધાર કોને કહીશું, ઘાત કોને કહીશું. હવે ઘાતાંકના અમુક નિયમો જે છે તો નિયમો આપણે સ્ટેપ બાય સ્ટેપ સમજતા જઈએ. એમાં જે પહેલો જે નિયમ જે છે કે એ રેસ ટુ એમ એને ગુણ્યા એ રેસ ટુ એમ, એની ઘાત એમ એને ગુણ્યા એની ઘાત એન છે, તો એનો જવાબ શું થશે? તો એની ઘાત એમ પ્લસ એન, જ્યાં એમ અને એન જે છે એ પ્રાકૃતિક સંખ્યાઓ છે, મતલબ કે કોઈ પણ ધન સંખ્યાઓ છે. બરોબર છે? હવે એક્ઝામ્પલની અંદર તમને કેવા દાખલા હોય, માન લો કદાચ તમને દાખલા એવા પૂછાઈ જાય કે 2 ની ઘાત 4 એને ગુણ્યા 2 ની ઘાત 3. તો 2 ની ઘાત 4 અને 2 ની ઘાત 3 જે છે એ તમારે એનો જવાબ શોધવો હોય તો શું કરવાનું? તો પહેલાં જોવાનું કે અહીંયા આધાર જો એની ઘાત એમ અને એની ઘાત એન છે તો બંનેની અંદર આધાર સરખા છે. કયો આધાર છે? અહીંયા એ. પણ એની ઘાત જે છે એ જુદી જુદી છે. અહીંયા ઘાત કેટલી છે? એમ છે. અહીંયા ઘાત કેટલી છે? એન છે. એ રીતના બંનેની અંદર જો આધાર સરખા છે તો આધાર કેટલા છે? એનો 2 છે, એ આધાર સરખો છે. ઘાત 4 છે, એની ઘાત 3 છે. હવે જો આધાર સરખા હોય તો ત્યારે એમની ઘાત જે છે એ ઘાતનો સરવાળો કરવો. ખાસ ધ્યાન રાખજો, આધાર સરખા તો ઘાતનો શું થશે? સરવાળો. તો અહીંયા આધાર બંને સરખા છે એટલે આધાર 2 લઈશ, અને એની ઘાત જે છે આની 4 ઘાત છે અને 3 ઘાત છે, બંનેનો સરવાળો કરશું તો આનો જવાબ મળશે 2 ની 7 ઘાત. બરોબર છે? આનો જવાબ મળ્યો 2 ની 4 ઘાત ગુણ્યા 2 ની 3 ઘાત, એટલે જવાબ મળશે 2 ની 7 ઘાત. પછી 2 ને તમે 7 વખત ગુણો અને પછી તમને જે જવાબ મળે છે એનો જવાબ. બરોબર? નોર્મલી હવે બીજો નિયમ જે છે એ જરાક સમજીએ આપણે. તો બીજો નિયમ કયો છે? કે એની એમ ઘાત એના છેદમાં એની એન ઘાત હોય તો એની ઘાત એમ માઇનસ એમ. મતલબ કે જો એના આધાર સરખા હોય અને બંને એકબીજાના ભંગાકારમાં હોય તો શું કરવાનું? કે ઘાતની બાદબાકી કરવાની. માની લો કે અહીંયા તમને એવી રીતના કહે છે કે ભાઈ 2 ની 4 ઘાત એને ભાંગ્યા 2 ની 2 ઘાત. તો જો અહીંયા આધાર સરખો છે 2 2, બરોબર છે? ઘાત જો આની 4 છે અને 2 છે, તો આનો જવાબ શું આવશે? કે 2 ની 4 ઘાતમાંથી 2 ઘાત શું કરી દેવાની? બાદ કરી દેશે, એટલે શું થશે? 2 ની 2 ઘાત વધશે, તો જવાબ શું થશે? બરોબર છે? તો આ રહ્યો બીજો નિયમ, કે જો આધાર સરખા હોય અને બંને એકબીજાના ભાગાકારમાં હોય તો શું કરવાનું? તો કે
એ ઘાત જે છે એની શું થશે? બાદ બાકી એ થયો તમારો બીજો નિયમ. એના પછી ત્રીજો જે છે એ ફોર્મ્યુલા છે કે એ ની ઝીરો ઘાત કોઈ પણ સંખ્યા હોય એની ઝીરો ઘાત છે, એનો મતલબ કે એક છે. પછી માની લો કે કદાચ બે ની ઝીરો ઘાત હોય તો પણ એનો જવાબ એક થશે, સો ની ઝીરો ઘાત હોય તો પણ એનો જવાબ એક થશે, કદાચ 1000 ની ઝીરો ઘાત હોય તો પણ એનો જવાબ શું થશે? એક જ થવાનો. બરોબર છે? મતલબ કે કોઈ પણ સંખ્યાની ઝીરો ઘાત લ્યો તેનો જવાબ શું આવશે? એક આવશે. એના પછીનું જે છે એ આપણે સમજી લઈએ કે એ બી અને ઓલ કાઉન્ટ્સ ની ઘાત એમ. બરોબર? એ બી ઓલ કાઉન્ટ્સ ની ઘાત એન હશે તો એનો મતલબ શું થશે? કયા એ ની ઘાત એન છે અને બી ની ઘાત પણ એન. તો એ બી ઓલ કાઉન્ટ્સ ની ઘાત એન છે, મતલબ કદાચ આજે સાવ ઇઝી છે પણ કદાચ સ્ટેપ બાય સમજવું હોય તો 2 × 3 છે અને એની ઘાત 2 છે. તેનો મતલબ શું થયો? કારણ કે 2 ની ઘાત પણ 2 છે અને એને ગુણ્યા 3 ની ઘાત પણ 2 છે. તો 2 ની ઘાત 2 એટલે 4 અને 3 ની ઘાત 2 એટલે 9. તો 9 ચોક 36. બરોબર? નોર્મલી તમે આમ પણ વિચારી લો કે 3 × 2 6 અને 6 નો વર્ગ કેટલો થશે? 36 થવાનો છે. તો આ જે છે કે એ બી એની ઘાત એન હોય તેનો જવાબ મળશે a^2 × 2^2. બરોબર? એના પછીનું જે છે એ આપણે સમજી લઈએ કે કોમન એ બી જે છે, મતલબ કે એ ભાગ્યા બી અને બંનેની ઘાત એમ હોય તો આપણે શું લખી શકીએ કે a^n એના છેદમાં d^n. માની લો કે કોઈ સંખ્યા છે કે 7 ના છેદમાં 3 અને એની ઘાત 2 છે, તેનો મતલબ શું થશે? કે 7 નો વર્ગ એને ભાંગ્યા 3 નો વર્ગ, 7 નો વર્ગ 49 અને 3 નો વર્ગ 9. તો આ એનો જવાબ થશે. બરોબર છે? નેક્સ્ટ એવી જ રીતના આપણે સમજી લઈએ હવે છે કે a^-1 બરાબર 1/a^n વ્યસ્ત પ્રમાણે છે એકબીજા કે એની માઇનસ ઘાત છે કોઈ પણ તો એ ક્યાં જશે? 1 ના છેદમાં. મતલબ કે માનો કે હું કદાચ તમને એમ કહું છું ભાઈ 2 ની ઘાત -3 તેનો જવાબ શું થશે? કે 2 ના 1 ના છેદમાં 2 ની 3 ઘાત એ શું થશે? 2 ની -3 ઘાત બરોબર થશે. એવી રીતે માની લો કે 4 ની ઘાત -3 છે તો એ કિંમત શું છે? 1 ના છેદમાં 4 ની 3 ઘાત. બરોબર છે? તો આ થયા ઘાતાંકના અમુક જે નિયમો હતા એ નિયમો વિશે આપણે ચર્ચા કરી દીધી. બરોબર? ઘાતાંકના નિયમો કયા કયા છે? વ્યવસ્થિત રીતે તમારે હોમવર્ક ની અંદર આ બધા જ નિયમો જે છે એ 2 વખત લખવાના છે અને તૈયાર કરવાના છે. ચેપ્ટર આગળ જેમ સમજતો જશે એમ આપણને ઘાતાંકના નિયમો છે એ વધારે ક્લિયર થતા જશે. પહેલો નિયમ છે a^m × a^n = a^m+n, જ્યાં એ એમ અને એન જે છે બંને પ્રાકૃતિક સંખ્યાઓ છે. બીજું છે a^m/a^m, મતલબ કે એની એમ ઘાત એના છેદમાં એની એન ઘાત બરાબર એની ઘાત m-n થશે, જ્યાં એ જે છે એ 0 ન હોય એટલે આ 0 હશે તો કંઈ મહત્વ છે જ નહીં. અને અહીંયા એમ જે છે એની કિંમત એન કરતાં હંમેશા મોટી હશે તો જ તમે આ એમ માંથી એન બાદ કરી શકશો. માની લો કે આ એમની કિંમત 3 હોય અને આની કિંમત 7 હોય તો અહીંયા શું થશે? 3 માંથી 7 બાદ કરો તો -4 આવે. બરોબર છે? તો એવું નથી, અહીંયા શું આપી દીધું છે તમને કે એમ જે છે એન કરતા કેવા હશે? હંમેશા મોટા જશે. મને કેવું પણ જે પદ જે છે એની ઘાત હંમેશા મોટી જશે. જો એ 4 ની 4 જે છે એ 2 કરતા કેવા મોટા. એના પછી એની 0 ઘાત 1, એ બી ઓલ કાઉન્ટ્સ ની ઘાત એન હોય તો એની ઘાત પણ એન થશે અને બી ની ઘાત પણ એન થશે. એવી રીતના એના છેદમાં બી ઓલ કાઉન્ટ્સ ની ઘાત એમ છે તો એની ઘાત એમ છેદમાં બી ની ઘાત એમ થશે. અને વ્યસ્ત પ્રમાણની અંદર આપણે જોયું કે એની ઘાત -n છે તો એના બરાબર થશે 1/a^n. તો આ જે છે એ આપણે ઘાતાંકના નિયમો જે છે આ બધા જ નિયમો તમારે વ્યવસ્થિત રીતે તૈયાર કરવાના રહેશે. શરૂઆત કરીએ હવે આપણે સ્વાધ્યાય 12.1 થી અને 12.1 નો દાખલા નંબર 1 જે છે ત્યાંથી આપણે સ્ટાર્ટ કરીએ કે જેની અંદર તમારે કિંમતો શોધવાની છે. તો આપણે સ્વાધ્યાય 12.1 ની કિંમત શોધવાની છે. એમાં 3 દાખલા આપેલા છે, જરા વ્યવસ્થિત રીતે ધ્યાન રાખજો એટલે તમને વ્યવસ્થિત રીતે સમજાઈ જાય. 3 ની ઘાત -2, જો હવે કયા ઘાતકના નિયમનો ઉપયોગ કરીએ તો છેલ્લો જે ઘાતકનો નિયમ છે a^-n બરાબર 1/a^n. તો અહીંયા શું લખી શકે? 3 ની ઘાત -2 છે તો શું થશે? 1 ના છેદમાં 3 ની 2 ઘાત. તો 1 × 1 = 1 એ જ રીતે 3 નો વર્ગ કેટલા થઈ જશે? 9. તો આ તમારો જવાબ થઈ ગયો 1 ના છેદમાં 9. તો કેનો જવાબ થયો? 3 ની ઘાત -2.
એવી જ રીતના નેક્સ્ટ બીજું લઈએ કે બીજો તમને આપી દીધો છે માઇનસ ચાર જે છે અને એની ઘાત માઇનસ બે છે, તો માઇનસ ચાર અને એની ઘાત માઇનસ બે છે તો એ શું થશે, એકના છેદમાં માઇનસ ચાર તો એ રહેવાના છે, માઇનસ બે એટલે શું થઈ જશે, એનો વર્ગ થઈ જશે. તો અહીંયા શું થશે, એકના છેદમાં માઇનસ ચાર એને ગુણ્યા માઇનસ ચાર, માઇનસ માઇનસ પ્લસ થશે અને ટૂંકે ટૂંકે સોળ, મતલબ કે ચાર નો વર્ગ શું થઈ ગયો સોળ. તો આ તમારો બીજો દાખલો થઈ ગયો. આપણે દાખલા નંબર ત્રણ, હવે દાખલા નંબર ત્રણ જે છે એની રકમ શું કીધી હતી કે એકના છેદમાં બે અને એની ઘાત માઇનસ પાંચ છે. તો એકના છેદમાં બે એની ઘાત માઇનસ પાંચ થી શું લખી દઈશું આપણે, પેલા એકના છેદમાં વન અપન ટુ ની ઘાત પાંચ લખી દઈએ, બરોબર છે. હવે આપણે સાદરૂપ આપીએ તો એક તો પેલા એલસીડી અંશમાં છે એ પ્રમાણે એક ની પાંચ ઘાત એટલે એક અને બે ની પાંચ ઘાત તો બે નો પાંચ વખત ગુણાકાર થશે. તો બે દુ ચાર, ચાર દુ આઠ, આઠ દુ સોળ, સોળ દુ બત્રીસ, એટલે અહીંયા આવશે છેદમાં બત્રીસ. હવે આ મેઇન છેદ જે છે એ છેદનો છેદ છે, એ છેદનો છેદ ક્યાં જશે, ફરી પાછો અંશની અંદર જવાનો છે એટલે શું થશે, અહીંયા બત્રીસ ના છેદમાં એક, પણ એક ન લખો તો ચાલે, એટલે અહીં જવાબ આવશે બત્રીસ, બરોબર. તો અહીંયા આપણે જે સ્વાધ્યાય બાર પોઈન્ટ એક ના પહેલાના ત્રણ ત્રણ દાખલાઓ જોયા છે, ત્રણ ની માઇનસ બે ઘાત, તો જવાબ મળે છે એકના છેદમાં નવ, કારણ કે ત્રણ છે માઇનસ બે છે એકના છેદમાં ત્રણ નો વર્ગ થશે. એવી રીતના બીજો માઇનસ ચાર જે છે એની માઇનસ બે ઘાત છે, એકના છેદમાં માઇનસ ચાર ની બે ઘાત થશે અને એનો આપણે સદર વાપરીશું. એવી રીતના આપણે દાખલા નંબર ત્રણ, તો આ થયો આપણો સ્વાધ્યાય બાર પોઈન્ટ એક નો દાખલા નંબર એક. હવે જોઈએ નેક્સ્ટ દાખલા નંબર બે. હવે જોઈએ આપણે દાખલા નંબર બે કે જેની અંદર સાદરૂપ આપવાનું છે અને પછી જે પરિણામ મળે છે એ પરિણામને ધન ઘાતાંક સ્વરૂપે દર્શાવવાનું છે, મતલબ કે એનો જવાબ જે મળે છે એની ઘાત ક્યાંય ઋણ હોય ન હોવી જોઈએ, બરોબર. એ સ્વરૂપની અંદર આપણે દર્શાવીશું. તો એમાં જોઈએ આપણે દાખલા નંબર એક જે છે ત્યાંથી જ આપણે શરૂઆત કરીએ કે દાખલા નંબર એક ની અંદર માઇનસ ચાર જે છે એની પાંચ ઘાત અને ભાગ્યા માઇનસ ચાર છે એની આઠ ઘાત. ભાગાકાર છે તો આપણે જાણીએ છીએ કે માઇનસ ચાર જે છે અને ઘાતની શું થશે, બાદ બાકી, એટલે પાંચ, પાંચ માઇનસ આઠ એટલે અહીંયા થશે માઇનસ ચાર ની માઇનસ ત્રણ ઘાત થશે, પાંચ માંથી આઠ થશે તો ત્રણ, પણ મોટા પદની નિશાની એટલે માઇનસ. તો અહીંયા જવાબ મળે છે એકના છેદમાં માઇનસ ચાર ની ત્રણ ઘાત, બરોબર છે. તો આ તમારો જવાબ થઈ ગયો કે એકના છેદમાં માઇનસ ચાર ની ત્રણ ઘાત, એટલે ઘાત કેવી મળી ગઈ, ધન મળે છે, બરોબર. એવી જ રીતના હવે આપણે જોઈએ દાખલા નંબર બે, તો બીજા દાખલાની અંદર છે એકના છેદમાં બે ની ત્રણ ઘાત અને ઓલ કૌંસ સ્ક્વેર છે, એનો મતલબ અહીંયા એ ઓપન બી જે છે ઓલ કૌંસ સ્ક્વેર, તે પ્રમાણે આપણે શું કરી શકશું કે એકનો વર્ગ એના છેદમાં બે ના છેદમાં ત્રણ જે છે અને એનો ફરી પાછો વર્ગ થશે, એકનો વર્ગ એક થશે અને બે ત્યારે ઘાતનો ગુણાકાર થશે ત્રણ દુ છ, એટલે એકના છેદમાં બે ની છ ઘાત, બરોબર છે. આ થયો દાખલા નંબર બે. નેક્સ્ટ જોઈએ હવે દાખલા નંબર ત્રણ જે છે, તો દાખલા નંબર ત્રણ ની અંદર શું કરવાનું કીધું છે કે માઇનસ ત્રણ ની ચાર ઘાત એને ગુણ્યા પાંચ ના છેદમાં ત્રણ અને એની ચાર ઘાત છે. તો હવે આપણે અહીંયા સાદરૂપ આપશું તો શું થશે, તો કે પેલા જો બે ની ઘાત સરખી છે, અહીંયા પણ ચાર ઘાત છે ને અહીંયા પણ ચાર ઘાત છે, તો બંને પેલા કોમન ઘાત લખી દઉં છું કે માઇનસ ત્રણ એને ગુણ્યા પાંચ ના છેદમાં ત્રણ અને એની ચાર ઘાત. હવે માઇનસ અહીંયા હવે શું થશે કે માઇનસ ત્રણ જે છે એ ખરેખર માઇનસ એક ગુણ્યા ત્રણ એવી રીતના લખી શકો અને પાંચ ના છેદમાં ત્રણ તો છે, ત્રણ ત્રણ કેન્સલ થશે અહીંથી, તો અહીંયા શું વધશે કે માઇનસ એક એને ગુણ્યા પાંચ અને ઓલ કાઉન્સ ની ઘાત ચાર, તો અહીંયા થશે માઇનસ એક ની ચાર ઘાત એને ગુણ્યા પાંચ ની ચાર ઘાત. માઇનસ એક ની ચાર ઘાત કરી આવે એટલે શું થશે, માઇનસ એક ચાર વખત થશે, માઇનસ એક ગુણ્યા માઇનસ એક ગુણ્યા માઇનસ એક, એક એકું એક પ્લસ અને બે ટીકુ માઇનસ એક ગુણ્યા માઇનસ એક એટલે પ્લસ વન થવાના છે, એક એકું એક એટલે આ ખરેખર કિંમત માઇનસ એક ની ચાર ઘાત કરો એટલે શું થશે, વન થઈ જશે અને એક ગુણ્યા પાંચ ની ચાર ઘાત એટલે જવાબ મળશે પાંચ ની ચાર ઘાત. હજી જરાક એક વાર સમજાવી દઉં છું કે માઇનસ એક જે છે એની ચાર ઘાત કરશું તો શું થશે, કે માઇનસ એક એને ગુણ્યા માઇનસ એક એને ગુણ્યા માઇનસ એક અને એને ગુણ્યા માઇનસ એક માઇનસ માઇનસ પ્લસ એક એકુ એક, એવી જ રીતના અહીંયા જો માઇનસ માઇનસ પ્લસ અને એક એકુ એક એટલે એક એકુ એક જ થવાનો છે, એકનો ગુણાકાર આપણે પાંચની ચાર ઘાત સાથે કરવાનો છે એટલે એ જવાબ મળશે પાંચની ચાર ઘાત, બરોબર છે. તો
આ આપણે જોઈએ 1-3 દાખલાઓ હવે જોઈએ, એના પછીનો નેક્સ્ટ જે છે કે દાખલા નંબર 4 જે છે ત્યાં જરાક હવે જોઈએ આપણે. તો દાખલા નંબર 4 જે છે એની રકમ કંઈક આ મુજબ છે કે 3 ની ઘાત -7 એને ભાગ્યા 3 ની ઘાત -10 એને ગુણ્યા 3 ની ઘાત -5 બરોબર છે. હવે આપણે આનું સાદરૂપ આપશું તો શું થશે, તો કે અહીંયા તો પહેલાં જો આ બે વસ્તુને સમજો, બે ની અંદર ભાગાકાર છે અને ઘાત આધાર જે છે એ સરખા છે, તો પહેલાં કાઉન્ટનું સાદરૂપ આપશું શું, 3 ની ઘાત -7 અને એમાંથી -10 કરી દેશું અને એને ગુણ્યા 3 ની તો -5 ઘાત છે. અહીંયા આપણું સાદરૂપ આપી રહ્યા શું થશે, 3 ની ઘાત -7 -(-+10) અને એને ગુણ્યા 3 ની ઘાત -5 અહીંયા થશે 3 ની ઘાત 3 કારણ કે -7 + 10 + -10 માંથી 7 જશે તો 3 અને મોટા બધી નિશાની પ્લસ અને એને ગુણ્યા 3 ની ઘાત -5 થઈ ગઈ. બંનેનો અહીંયા ગુણાકાર છે, આધાર જો બંનેના સરખા છે એટલે ઘાતનો સરવાળો થશે એટલે 3 ની 3 ઘાત + -5 ઘાતનો સરવાળો છે. હજી અહીં સાદરૂપ આપી શકાશે 3 ની 3 ઘાત + -5 ત્રણ માંથી -5 કરો એટલે અહીં મળશે -2 તમને મળે છે. શું કારણ કે 3 માંથી 5 બાદ કરો એટલે 2 મોટા પદની નિશાની માઇનસ 3 ની ઘાત -2 3 ની ઘાત -2 છે એટલે કેવી રીતે લખી શકીએ, તો આપણે 1/3 બરોબર છે. શું કર્યું આપણા દાખલાની અંદર જરા વ્યવસ્થિત સમજી લીધી હતી એક વખત કે 3 ની ઘાત -7 / 3 ની ઘાત -10 છે, તો 3 ની ઘાત -7 અને -(-10) શું કામ, તો કે અહીંયા જો ભાગાકાર છે આધાર સરખા છે તો ઘાતની બાદબાકી થશે, અહીંયા -(-+) થશે. -7 માંથી 10 એડ કરશો એટલે +(-) એટલે 10 માંથી 7 બાદ જ થવાના છે. મોટા પદની નિશાની પ્લસ રહેવાની છે, 10 માંથી 7 જાય તો 3 અને મોટા પદની નિશાની પ્લસ એટલે 3 ની ઘાત અહીંયા -5 થવાની છે એટલે 3 ની 3 ઘાત × 3 ની -5 ગુણાકાર છે, આધાર સરખો છે તો ઘાતનો સરવાળો થશે અને એ મળે છે 3 + -5 3 માંથી 5 બાદ કરો એટલે -2 અને 3 ની ઘાત -2 એટલે 1/3 છેલ્લો દાખલો હવે જોઈએ. હવે જોઈએ આપણે એના પછીનો અને છેલ્લો દાખલો, દાખલા નંબર 5 જે છે એ જ રાખ જોઈ લઈએ કે 2 ની ઘાત -3 એને ગુણ્યા -7 ની ઘાત -3 હવે ઘાત તો બંનેની સરખી જ છે, ઘાત સરખી તો આધારનો ગુણાકાર કરી દઈશું આપણે અહીંયા, તો 2 × -7 અને બંનેની ઘાત તો સેમ જ છે -3 ગુણાકાર કરો 7 × 14 પણ કેવા, તો કે -14 અને એની ઘાત થશે -3 જવાબ મળશે 1/-14 અને એની 3 ઘાત બરોબર. તો આ આપણે જોયા સ્વાધ્યાય 12.1 ના બીજો દાખલો. હવે જોઈએ એના પછી નું નેક્સ્ટ. હવે જોઈએ આપણે એના પછી નું નેક્સ્ટ જે છે દાખલા નંબર 3 કે જેની અંદર આપણે કિંમતો શોધવાની છે. તો આપણે એને સ્ટેપ બાય સ્ટેપ દાખલા જોઈ લઈએ. એમાં જે પેલો દાખલો જે છે એની રકમ આપેલી છે 3 ની ઘાત 0 + 4 ની ઘાત -1 અને એને ગુણ્યા 2 નો વર્ગ. સાદરૂપ આપીએ પેલા 3 ની 0 ઘાત તો જવાબ 1 મળશે. હમણાં આપણે જોયેલો આગળ જે સૂત્ર લખાવેલ 4 ની -1 ઘાત અહીંયા થશે 1/4 અને એને ગુણ્યા 2 નો વર્ગ કેટલો થશે 4. અહીંયા સાદરૂપ આપેલી લસતા 4 મળશે, 1 ને 4 વડે ગુણવા પડશે 4 × 4 + 1 અને એના 4 અને એને ગુણ્યા તો 4 છે જ અહીંયા. તો 4 + 1 કેટલા થશે અહીંયા 5. 5 ના 4 અને એને ગુણ્યા 4 કરશો તો 4 કેન્સલ થઈ જશે અને જવાબ મળશે 5. આ થયો તમારો પહેલાનો જવાબ. એવી જ રીતના નેક્સ્ટ જોઈએ હવે દાખલા નંબર 2. તો દાખલા નંબર 2 જે છે એની અંદર 2 ની ઘાત -1 એને ગુણ્યા 4 ની ઘાત -1 ભાગ્યા 2 ની ઘાત -2 છે બરોબર. તો હવે એનું આપણે સાદરૂપ આપીએ તો અહીંયા થશે 1/2 એને ગુણ્યા 1/4 અને એના ભાગાકાર 2 ની ઘાત -2 જે છે એટલે આપણે લખી દઈએ 1 ના
એકના છેદમાં બે ની ઘાત બે. હવે અહીંયા સાદુ આપી દઈશું, એકના છેદમાં ચાર ગુણ્યા આઠ એના ભાગ્યા એકના છેદમાં બે ની ઘાત જે છે બેનો વર્ગ કેટલો થશે અહીંયા ચાર થવાનો છે. તો એકના છેદમાં આઠ ભાગ્યા એકના છેદમાં ચાર કરવાના છે તો શું આપણે કરી શકશું અહીંયા કે એકના છેદમાં આઠ જે છે તો ખરેખર એકના છેદમાં આઠ અને ભાગ્યા એટલે એના છેદમાં કોના છે એકના છેદમાં ચાર. છેદનો છેદ ક્યાં જવાનો છે અંશની અંદર અને આઠ તો જે છે એક તો છેદ રહેવાના છે છેદની અંદર. તો અહીંયા શું થશે ચાર છે અને આઠ છે તો અહીંયા થશે ચાર દુ આઠ ચાર ચાર કેન્સલ થશે એટલે જવાબ મળશે એકના છેદમાં બે. તો આ છે દાખલા નંબર એક અને દાખલા નંબર બે. વિદ્યાર્થી મિત્રો આ જે દાખલો જે છે એ તમે બીજી રીતથી પણ ગણી શકો છો, એક આ મેથડથી તમે ગણી શકશો અથવા તો બીજી કઈ મેથડ કરો. અહીંથી જે આ એકના છેદમાં આઠ જે છે એને ભાંગ્યા છે એટલે ડાયરેક્ટ જ થશે અને શું કરી દઈશું વ્યસ્ત કરી દઈશું અને ગુણાકારની અંદર ભાંગર નિશાની ગુણાકારમાં કન્વર્ટ કરો એટલે આ જેની સાથે ભાંગવાળા છે એને શું કરી દેવાનું વ્યસ્ત એટલે ચારના છેદમાં એક થઈ જશે એટલે આ વસ્તુ તો આવ્યું એ જ ચારના છેદમાં આઠ એટલે એનો જવાબ થશે એકના છેદમાં બે. બરોબર છે? તો આ રીતથી તમે કરશો તો પણ ચાલશે અથવા તો આ રીતથી ગણશો તો પણ તમારો દાખલો સાચો જ કહેવાશે. હવે જોઈએ એના પછીનું નેક્સ્ટ જે છે કે દાખલા નંબર ત્રણ જે છે ત્યાંથી આપણે શરૂઆત કરીએ. તો દાખલા નંબર ત્રણ જે છે એની રકમ કંઈક આ મુજબની છે કે એકના છેદમાં બે ઓલ કાઉન્સની ઘાત માઇનસ બે પ્લસ એકના છેદમાં ત્રણ ઓલ કાઉન્સની ઘાત માઇનસ બે પ્લસ એકના છેદમાં ચાર અને ઓલ કાઉન્સની ઘાત માઇનસ. તો શું થશે એકના છેદમાં આખા એવું કાઉન્સ જતું રહેશે કે એકના છેદમાં બે અને એનો વર્ગ વધતા એવી રીતના અહીંયા પણ એકના છેદમાં લખી દઈશું આપણે એકના છેદમાં ત્રણ અને એનો વર્ગ વધતા એવી રીતના અહીંયા પણ લખી દઈશું આપણે કે એકના છેદમાં ચાર અને એનો વર્ગ. સાદરૂપ આપીએ આપણે તો એકના છેદમાં એકનો વર્ગ એક અને બેનો વર્ગ ચાર એવી રીતના એકના છેદમાં એકનો વર્ગ એક અને ત્રણનો વર્ગ નવ એવી રીતના અહીંયા પણ એકના છેદમાં એકનો વર્ગ એક અને ચારનો વર્ગ સોળ. છેદનો છેદ ક્યાં જશે અંશમાં એટલે ચારના છેદમાં એક પણ એક લખવાની જરૂર નથી. એવી રીતના છેદનો છેદ નવ અંશમાં જશે નવ એક નવ અને છેદમાં એક લખવાની જરૂર નથી એવી રીતના અંશમાં શું જશે અહીંયા સોળ. ચાર વત્તા નવ વત્તા સોળ ચાર ને નવ તેર વત્તા સોળ એટલે અહીંયા થશે પચીસ અને સોરી ચાર ઓગણત્રીસ. ચાર નવ તેર વત્તા સોળ એટલે કેટલા થશે ઓગણત્રીસ. તો આ અહીંયા તમારો દાખલા નંબર ત્રણનો જવાબ. નેક્સ્ટ દાખલા નંબર ચાર જે છે એનો જવાબ શું થશે ત્રણ ની ઘાત માઇનસ એક વત્તા ચાર ની ઘાત માઇનસ એક વત્તા પાંચ ની ઘાત માઇનસ એક અને ઓલ કાઉન્સ ની ઘાત કેટલી છે ઝીરો છે. તો આનો જવાબ ડાયરેક્ટ તમે શું લખી શકો એક જ કારણ કે કોઈ પણ પદ આપણે જોયું હતું ને હમણાં કે એ રેશિયો ઝીરો હોય તમે જવાબ શું થશે એક. તો એવી રીતના આખું જે પદ છે એની ઘાત ઝીરો છે માટે જવાબ શું થશે એક. બરોબર ને? ચોથો દાખલાની કિંમત થશે એક. હવે લાસ્ટ જે દાખલો જે છે એ જોઈ લઈએ દાખલા નંબર પાંચ. તો દાખલા નંબર પાંચ જે છે કંઈક આ મુજબનો છે. માઇનસ બે ના છેદમાં ત્રણ જે છે એની ઘાત અને ઓલ કાઉન્ટ જે છે એનો સ્ક્વેર છે ફરી પાછો. તો અહીંયા શું થશે સૌ પ્રથમ પહેલાં તો અહીંયા જે આ બ્રેકેટ જે છે માઇનસ બે ના છેદમાં ત્રણ એની ઘાત માઇનસ બે અને ઓલ કાઉન્ટ આખો જે છે એનો ફરી પાછો સ્ક્વેર છે. પહેલાં તો આ બે ઘાતમાં ગુણાકાર કરી લઈએ આપણે. તો અહીંયા થશે માઇનસ બે ના છેદમાં ત્રણ અને ચાર દુ બે દુ ચાર કેવા ચાર માઇનસ ચાર થશે. તો માઇનસ ચાર જે છે તેનો મતલબ શું થશે કે એકના છેદમાં માઇનસ બે ના છેદમાં ત્રણ અને એની ઘાત ચાર. આનું સદરૂપ આપીએ તો એકના છેદમાં માઇનસ બે ની ચાર ઘાત તો બે દુ ચાર દુ આઠ દુ સોળ પણ પ્લસ સોળ આવશે કારણ કે માઇનસ માઇનસ પ્લસ એવી રીતના ચાર વખત માઇનસ છે એટલે માઇનસ માઇનસ પ્લસ અને માઇનસ માઇનસ પ્લસ. બરોબર? ત્રણ ની ચાર ઘાત છે તો ત્રણ ની ચાર ઘાત કરો તો કેટલા થશે ત્રણ તેરી નવ નવ તેરી સત્યાવીસ સત્યાવીસ તેરી એક્યાસી એટલે અહીંયા મળશે એક્યાસી. છેદ નો છેદ ક્યાં જશે અંશમાં એટલે અહીંયા જવાબ મળશે એક્યાસી ના છેદમાં સોળ જવાબ મળશે. તો આ આપણે જોયા દાખલા નંબર પાંચ. બરોબર? તો અહીંયા આપણા સ્વાધ્યાય બાળકમાં એક
એ રાખીએ છીએ. હોમવર્ક ની અંદર જે તમને જે ખાતાના જે ગુણધર્મો છે, નિયમો જે લખાયેલા હતા, એ નિયમો તમારે બધી વખત લખવાના છે. અને બાકીના આકરણ ત્રણ દાખલા તમારે એક એક વખત રફની અંદર વ્યવસ્થિત રીતે તૈયાર કરવાના રહેશે. હવે જ્યારે કરશું ત્યારે આપણે જોશું દાખલા નંબર 4.